नमस्कार शिक्षक मित्रों, डीए पंपणिया ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, मारी चैनल पर थी निष्ठा तालीम अंतर्गत 1-9 मॉड्यूलना क्वेश्चन आंसर मुकायेला है। 1-6 मॉड्यूलना अहवाल लेखन के स्वाध्याय कार्य मुकायेलू है। आज आप बाकी 3 मॉड्यूलना स्वाध्याय कार्य क्रमशः यूट्यूब चैनल पर मुकायेला है। जो चेनल अंदर तमे नवा होय अने तो सब्सक्राइब करो, जेथी करीने तमने बधा नोटिफिकेशन तमारा मोबाइल में मळता रहे। आजे जे वात करवानी छे मॉड्यूल नंबर 7 निष्ठा तालीम अहेवाल, डीए पंपाणिया ऑनलाइन एज्युकेशन। शिक्षकनुं नाम, शिक्षकनो कोड, शाळानुं नाम श्री जय संघवी हाईस्कूल राजूला, शाळानो कोड अने मॉड्यूल नंबर आपणो छे 7 शाळाकीय प्रक्रियाओमां जेन्डरनो समावेश। आमा सौ प्रथम आपणे तालीम लीधी हशे तमे बधाए, अने ए तालीमनी अंदर जे मुद्दाओनी चर्चा करी छे ए मुद्दामां आवरी लीधा छे। मुख्य हेतु अथवा तो उद्देश्य शाळाकीय प्रक्रियाओने जेन्डर समावेशी बनावी, जातीय संवेदनशीलता स्थापित करवी। जेन्डर ए मात्र महिलाओ संलग्न मुद्दों नथी परंतु सामाजिक मुद्दों छे। वर्गखंडमां जातीय संवेदनशीलता निर्माण थाय तेवी प्रवृत्तिओने अपनावी। तो आ मुद्दाने आपणे वात करीए मित्रों, आ एना हेतु अथवा तो उद्देश्य। हवे शुरुआत करीए आपणे मॉड्यूलनी प्रस्तावनाथी। सौ प्रथम तो शाळाकीय प्रक्रियामां जेन्डरनो समावेश मॉड्यूल अंतर्गत माध्यमिक कक्षाए किशोरावस्था अथवा किशोर वयना विद्यार्थीओ अने तेओनुं जातीय शिक्षण अने तेनुं महत्व समजावामां आव्युं छे। साथे गर्भित अभ्यासक्रम अने शाळाकीय प्रक्रियाओनो पण समावेश करवामां आव्यो छे। विविध शैक्षणिक शाखाओ अने जेन्डर एज्युकेशन वच्चेनुं संकलन समजवुं तेमज शाळा पर्यावरणमां जेन्डर समावेशी शिक्षण अंगे रचनात्मक अभिगमनुं निर्माण करवुं आ मुख्य आपणा मॉड्यूलनुं प्रस्तावना शुरुआत थाय छे, एटले के एनी रूपरेखा। હવે આપણે બીજો મુદ્દો છે શિક્ષણ શાસ્ત્ર અને શાળાકીય પ્રક્રિયાઓમાં જેન્ડર સમાવિષ્ટ કરવા માટેનો પરિચય જોઈએ। એમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ દરમિયાન તેમની વચ્ચેના તફાવત દૂર કરી સમાન કામની વહેંચણીને પ્રાધાન્ય આપવું, જાતિ સમાનતા, જાતિ સહભાગિતા અને જેન્ડર સમાવેશી શબ્દનો ઉપયોગ વિવિધ સંદર્ભે થાય છે અને જેન્ડર શબ્દનો અર્થ સમજવો। મુદ્દો શાળાકીય પ્રક્રિયાઓમાં સમાવેશ, જેની અંદર જાતીય સમાવેશ સંસાધનો તક અને સવલતોની દ્રષ્ટિએ તમામ જાતિઓ સાથે સમાન વર્તનનો સમાવેશ કરવાનો છે। એના પછી નેક્સ્ટ, માધ્યમિક કક્ષા અને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ, જેમાં માધ્યમિક કક્ષાના 10-19 વર્ષના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સુધારો કરી જાતીય સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવું, જાતીયતાના આધારે ભેદભાવ, હિંસા અને રૂઢિચુસ્ત સમસ્યાઓનો ઉકેલ લાવવો તથા જાતીય અભિવ્યક્તિઓ અને સ્વતંત્રતા સમાન રીતે પૂરી પાડવી જોઈએ। બીજો અગત્યનો મુદ્દો છે મિત્રો, આચાર્ય અને શિક્ષકોની જેન્ડર બાબતે જે ભૂમિકા છે એટલે કે જે ફરજો છે એની વાત પણ આપણે તાલીમની અંદર ખૂબ સરસ મજે રીતે કરવામાં આવી છે। અહીં આપણે એનો ટૂંકમાં હું પરિચય આપું કે શાળામાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા લિંગ ક્લબ, લિંગ ચેમ્પિયનની રચના કરવી જોઈએ। લિંગ હિંસા સામે જીસે ટોલરન્સની જે નીતિ વિકસાવવાની વાત કરવામાં આવી છે તાલીમમાં, અને એ સ્વરક્ષણની તાલીમનું પણ આયોજન કરવું જોઈએ। એના પછી શિસ્ત વ્યવહારોનું એકીકરણનું ચિંતન કરવું, શાળાઓમાં સમાવિષ્ટ વિવિધ વિષયોમાં આવતા અભ્યાસક્રમને જાતીય સમાનતાના ઉદાહરણો પ્રસ્થાપિત કરી વિદ્યાર્થીઓની રૂઢિગત માન્યતાઓ દૂર કરવી જોઈએ। છેલ્લે સારાંશ આવે છે। આ સારાંશની અંદર આપણે એક માઇન્ડ મેપનું એક ચિત્ર ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે। આ મોડ્યુલમાં માઇન્ડ મેપ દ્વારા સચિત્ર રજૂ કરવામાં આવેલ છે, તેમાંથી આપણે પ્રેરણા મેળવી છે અને તમે પણ આ બધા મોડ્યુલની અંદર એ ચિત્ર જોયું હશે માઇન્ડ મેપ કઈ રીતે એનો ઉલ્લેખ થયેલો છે। છેલ્લે પોર્ટફોલિયો પ્રવૃત્તિમાં અસાઇનમેન્ટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કોવિડ મહામારીને કારણે શાળાઓમાં માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ ઉપર સંક્ષિપ્ત રિપોર્ટના વિવિધ મુદ્દાઓની જાણ કરવામાં આવી છે। ખાસ 2020-21 વર્ષની અંદર કોવિડ-19ની જે પરિસ્થિતિ સમગ્ર દેશની અંદર સર્જાણી અને તેમાંથી કેટલાક
विद्यार्थीनी के विद्यार्थीओ शाळा छोड़ीने अधवच्छेथी जता रह्या छे अथवा तो ड्रॉप आउट थया छे तो ए पण एक समस्या छे अने ए समस्यानी संक्षिप्त रिपोर्टना जे मुद्दाओ पण आपणी तालीमनी अंदर चार पांच मुद्दाओ आपवामां आव्या छे कि शा माटे ड्रॉप आउट थया छे ए ड्रॉप आउट थवा पाछळना कारणो कया छे एनी पण विगतवार ए छणાવટ કરવામાં આવી છે અને છેલ્લે આવે છે મિત્રો ઉપસંહાર ટૂંકમાં તાલીમના અંતે આપણે અજમાવી શકીએ તેવી પ્રવૃત્તિ અંગેની પણ સમજ આપી છે સાથે અન્ય સંદર્ભ સાહિત્યની પણ યાદી આપવામાં આવી છે જેમ કે વેબ લિંક્સ યુઆર ક્યુઆર કોડ વેબસાઇટ પીડીએફ ફાઇલ દ્વારા પણ અથવા પ્રવૃત્તિ 1, 2, 3 એ રીતે પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માહિતી આપી છે અને છેલ્લે આ મોડ્યુલની ક્વિઝ આપવામાં આવી છે કે જે 20 પ્રશ્નો જે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી અને પ્રમાણપત્ર દીક્ષા પોર્ટલની વેબસાઇટ ઉપરથી એ ડાઉનલોડ કર્યું છે તો આટલી વિગત મિત્રો મારી દ્રષ્ટિએ આ અહેવાલનું રજૂ કર્યો છે અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો હશે અને સ્વાધ્યાય કાર્યની અંદર અહેવાલ લખવામાં આપને ખૂબ જ અનુકૂળતા રહેશે આ મારા વિચારો છે આપના વિચારો 100% અલગ હોઈ શકે પરંતુ એક પ્રકારનું ઉદ્દીપક આપણે પ્રેરણા આ મોડ્યુલમાંથી આપણને મળે છે જો પ્રેરણા મળી હોય તો મારો વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આભાર સૌનો ધન્યવાદ